કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો બાળકો, તમારી કલરવની ચોપડી કાઢો. તમને યાદ છે બાળકો, આપણે કલરવની ચોપડીમાં શું શીખીએ છીએ? યાદ આવ્યું? આપણે કલરવની ચોપડીમાં ગયા પીરિયડમાં નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું. શું નામ હતું એ ચેપ્ટરનું? પાઠ 10, વડ દાદા. યાદ છે ને? આ જુઓ ચિત્રમાં શેનું ઝાડ દેખાય છે તમને? વડનું ઝાડ. એ ઝાડ કેવું છે? ખૂબ જાડું અને ઘટાદાર દેખાય છે ને? જુઓ, ઝાડની નીચે કોણ બેઠા છે? એક દાદાજી બેઠા છે અને બે બાળકો. આ પાઠ આપણે ગયા પીરિયડમાં વાંચ્યો હતો, સમજ્યો હતો, યાદ છે ને? આ છોકરાનું નામ શું છે? જતીન. જતીન ક્યાં જાય છે? એના દાદા સાથે ફરવા જાય છે. તો ગામના પાદરે એ શું જોઈ છે? એક મોટું ઝાડ. એ ઝાડ શેનું હોય છે? વડનું ઝાડ હોય છે. તો એ ઝાડને આ જે ચિત્ર છે એ શેનું ચિત્ર છે? વડનું ચિત્ર છે. શેનું છે? વડના ઝાડનું ચિત્ર છે. પછી વડની નીચે લાલ રંગના ટેટા પૈડા હોય છે. તો જતીન એના દાદાને પૂછે છે કે દાદાજી આ શું છે? તો દાદાજી શું કહે છે કે આ ટેટા છે. ટેટાનો રંગ કેવો હોય? લાલ. અને ટેટા શું કહેવાય? વડદાદાનું ફળ કહેવાય. શું કહેવાય? વડદાદાનું ફળ. જેમ આંબા ઉપર કેરી થાય ને, એમ વડદાદાના ઝાડ પર શું થાય? ટેટા થાય. પછી વડ ઝાડની સાથે બીજું શેનું ઝાડ જોઈએ છે જતીન? કેસુડાનું ઝાડ જોઈએ છે. શેનું ઝાડ જોઈએ છે? કેસુડાનું ઝાડ આવે છે ને. અને વડલાની ડાળ પર કોણ બેઠેલો જોઈ છે? વાંદરો. ચાલો આ બધું આપણે શીખી ગયા. આ જે વડના ઝાડ પરથી જે ઉપરથી લટકે છે મૂળ, એને શું કહેવાય? વડવાય. બરાબર. પછી મેં તમને સવાલ પણ પૂછ્યા હતા, આંબો આપણને કયું ફળ આપે? તો કે કેરી. કેરી જામફળ બોર્ડને શું કહેવાય? ફળ કહેવાય. બરાબર. પછી આ જાંબુડા વિશેનું ગીત તમે ગાયું હતું ઘરે, જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે જાંબુડો, અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. આ રીતે તમારે ગીત ગાવાનું છે. બરાબર. ચાલો તો આજે ચોપડીમાં આપણે પેજ નંબર 116 પર જોઈએ. બરાબર. અહીંયાથી આપણું બાકી છે, બાકી છે ને? તો તમારી ચોપડીમાં કાઢો પેજ નંબર 116. જુઓ એની પર સૂચના શું લખી છે. સાંભળો અને બોલો. સાંભળો અને બોલો. જુઓ અહીંયા શબ્દો લખ્યા છે, એ હું બોલું છું, પછી તમારે એકવાર બોલવાના છે. બરાબર. ચાલો. તાળ, આઠ, ઠામ, રાઈ, ઢગલો, સાઈકલ, ઈયળ, લાઠી, ઠંડી, ઠાઠ, ઈદ, ઢેલ, ઠેકડો, ઈનામ, ઈંડું, ઢોલ. ચલો હવે નીચેના શબ્દો વાંચીએ. રેટીયો, રેડીયો, કિનારો, ઠળીયો, શનિવાર, નિશાળ, ઉનાળો, શિયાળો, ખિસકોલી, શિંગડા, દરિયો, ઘડિયાળ, મીઠાઈ, પતંગિયું, કચુંબર, દિવાળી, મંદિર, બિલાડી, ઘોડિયું, પૂંછડી. જો ખ્યાલ આવે છે બાળકો, આ રસ્વે દીર્ઘવાળા શબ્દો છે ને ઉપર સાદા શબ્દો, કાનાવાળા શબ્દો છે. બરાબર. આ રીતે તમારે શબ્દો ઘરે વાંચવાના છે, જેમ મેં વંચાવ્યા ને એ રીતે. ચલો હવે નીચે વાંચો. શાક, હાથી, થાળી લાવ, ગાયના શિંગડા, ઢગલો,
થળીઓ થેલી આપ હાથીની પૂંછડી. ચલો હવે બાજુના પેજ પર જુઓ, સાદા શબ્દો લખ્યા છે. કદ કંદ, જુઓ બાજુમાં અહીંયા કદ એટલે સાદું લખ્યું છે ને અહીંયા કની ઉપર મીંડું કર્યું છે એટલે એને શું વંચાય? કંદ. આ કદ અને આ કંદ. એવી રીતના સત સંત, જો ફક્ત ઉપર મીંડું કર્યું છે એટલે આપણું બોલવાનું બદલાઈ જાય. આ સાદું સત અને શની ઉપર મીંડું કરે એટલે સંત. ચિતા ચિંતા. વદન વંદન. નદી નંદી. રગ રંગ. પકડવું દોડવું. ખ્યાલ આવે છે બાળકો? આ સાદા શબ્દો છે અને આ શબ્દની ઉપર ફક્ત મીંડું કર્યું છે એટલે આપણું બોલવાનું બદલાઈ જાય. આમાં આપણે ફક્ત કદ બોલીએ ને આમાં કંદ થઈ જાય. ખ્યાલ આવે છે? તો એ રીતે તમારે વાંચવાનું છે. કદ કંદ, સત સંત, ચિતા ચિંતા. બરાબર? ચલો જુઓ હવે નીચે. રંગ પૂરો. તો જુઓ કયો કયો મૂળાક્ષર આપ્યા છે. ઢઢગલાનો ઢ છે, ઠઠળિયાનો ઠ છે, સ શણાઈનો સ છે અને થ થળનો થ છે. આ ચારે ચાર મૂળાક્ષરમાં તમારે રંગ પૂરવાનો છે. ખ્યાલ આવે છે? ચલો પાછળના પેજ પર જુઓ. ઓળખો અને રંગ પૂરો. ઓળખો અને રંગ પૂરો. જો અહીંયા શેરડીના સાઠા આપ્યા છે ને નીચે કયો મૂળાક્ષર આપ્યો છે? સ મૂળાક્ષર, સ શણાઈનો સ. તો તમારે શું કરવાનું છે? આમાંથી સ શણાઈનો સ શોધવાનો છે અને એમાં રંગ પૂરવાનો છે. એ રીતે આમાં સ શણાઈનો સ ક્યાં છે? આ રહ્યો, તો એમાં રંગ પૂરવાનો. આમાં સ શણાઈનો સ ક્યાં છે? આ રહ્યો, તો એમાં રંગ પૂરવાનો. ખ્યાલ આવે છે? એ રીતે આ થળ, જુઓ થ લખ્યો છે, થ થળનો થ. તો ક્યાં છે થ? આ રહ્યો અને આ રહ્યો. જ્યાં થ થળનો થ હોય ત્યાં તમારે શું કરવાનું? રંગ પૂરવાનો. ચલો નીચે. થળિયું, થથળિયાનો થ. તો થઠળિયાનો ઠ ક્યાં છે? આ રહ્યો આ રહ્યો. જ્યાં ઠઠળિયાનો ઠ હોય ત્યાં તમારે શું કરવાનું? રંગ પૂરવાનો. ચલો એવી રીતના અહીંયા ઢગલો, ઢઢગલાનો ઢ. ક્યાં છે ઢઢગલાનો ઢ? આ રહ્યો આ રહ્યો આ રહ્યો. જ્યાં ઢઢગલાનો ઢ હોય ત્યાં તમારે શું કરવાનો? રંગ પૂરવાનો. ખ્યાલ આવે છે? નીચેના મૂળાક્ષરો વાંચવાના છે અને એ મૂળાક્ષરોમાં તમારે રંગ પૂરવાનો છે. બરાબર? અને નીચે જુઓ શું લખ્યું છે. આંગળી ફેરવો. તો આ કયો મૂળાક્ષર છે? ઢઢગલાનો ઢ. તો ચલો લખો એની ઉપર પેન્સિલથી ઢઢગલાનો ઢ. પછી આ શું છે? થઠળિયાનો ઠ. પછી સ શણાઈનો સ અને આ થથળનો ઠ. ખ્યાલ આવે છે? થઈ ગયું. તો તમારે શું કરવાનું છે? અમા અને અમા રંગ પૂરવાનો છે. ચલો હવે બાજુમાં જુઓ, પેજ નંબર 119 પર. પેજ નંબર 119 શું લખ્યું છે? ટપકા જોડો અને લખો. જુઓ ઢઢગલાનો ઢ, ઠઠળિયાનો ઠ, સસાણાઈનો સ, થથળનો થ અને કને માથે મીંડું કમ. શું વંચાય? કને માથે મીંડું કમ. તો તમારે શું કરવાનું છે? આ ટપકાવાળો ઢઢગલાનો ઢ આ રીતે જોડવાનો છે. જોડો બધા ઢઢગલાનો ઢ આ રીતે. પછી એ થઈ જાય તો પછી નીચે તમારે આ રીતે ઢઢગલાનો ઢ લખવાનો છે. કેવા અક્ષરે? સારા અક્ષરે લખો. ચાલો ચલો પછી ઠઠળિયાનો ઠ ઘૂંટો. એક જ વાર પેન્સિલ ફેરવવાની છે ટપકાની ઉપર. થઈ ગયું. પછી નીચે જાતે લખવાનો છે થથળિયાનો થ. લખો અક્ષર સારા કરીને વ્યવસ્થિત, નાનું નાનું લખજો, બહુ મોટા મોટા અક્ષર કરીને નહીં લખતા. ચલો લખાઈ ગયું.
હવે સસાણાઈનો છ લખો. ચલો ગોઠાઈ ગયા ટપકાવાળા, હવે નીચે જાતે લખીએ. ચલો હવે થ થળનો થ ઘૂંટો. હવે નીચે જાતે લખો. આવડે છે ને બાળકો લખતા? સારા અક્ષરે લખજો હા. ચલો હવે આ શું છે? કને માથે મીંડું કમ, તો ક લખવાનો, ઉપર મીંડું કરવાનું કમ, એને શું વંચાય? કમ. કને માથે મીંડું કમ. ચલો એવી રીતે નીચે લખો. ક લખો અને કને માથે મીંડું કમ. જો આ રીતે પૂરું કરવાનું છે લખવાનું. ચલો લખાઈ ગયું. પાછળના પેજ પર જુઓ, પાછળના પેજ પર પણ એવી રીતના જ લખવાનું છે. કયા કયા મૂળાક્ષર છે જુઓ. ઢ ઢગલાનો ઢ છે, ધને માથે મીંડું ધમ, થને માથે મીંડું ઠમ, સને માથે મીંડું સમ, થને માથે મીંડું થમ. ખ્યાલ આવે છે બાળકો? તો તમારે શું કરવાનું છે? આ ટપકાવાળા ઢ ઘૂંટવાના છે અને પછી નીચે લખવાના છે. અને નીચે લખો ત્યારે ઢ ઢગલાનો ઢ કરીને માથે મીંડું કરવાનું ભૂલતા નહીં. અને શું વંચાય? ધને માથે મીંડું ધમ, થને માથે મીંડું ઠમ, સને માથે મીંડું સમ, અને થને માથે મીંડું થમ. ખ્યાલ આવે છે બાળકો? આ પેજ પણ તમારે જાતે લખવાનું છે. તો લખી નાખશો ને બાળકો? તો આજનું તમારું હોમવર્ક શું છે જુઓ. આ પેજ પર રંગ પૂરવાનો છે. આ મૂળાક્ષરોમાં, આ મૂળાક્ષરોમાં રંગ પૂરવાનો છે અને આ પેજ પૂરું કરવાનું છે. લખશો ને બાળકો? સારા અક્ષરે લખજો હા. જય શ્રી કૃષ્ણ. હવે આપણે બીજું આવતા પીરિયડમાં જોઈશું. અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરી નાખજો. લખશો ને?